अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। आजे आपणे धोरण 9 विषय गणित में प्रकरण नंबर 1 संख्या पद्धति में प्रास्ताविक विषे माहिती मेळवीशुं। हूँ सैयद तस्नीम। तो आपणे जोईए कि संख्या पद्धति एटले कि आगळना तमे वर्गना अंदर तमे संख्या रेखा विषे शीखी गया छो। विद्यार्थी मित्रों, जाणो छो संख्या रेखा शू छे? तो संख्या रेखा तमने आकृति में जोवा मळे छे के जुओ 1, 2, 3, 1/2, 1/4, 0, ओछा 1/3, ओछा 1, ओछा 2, ओछा 3। हवे कल्पना करो कि तमे 0 થી ચાલવાનું શરૂ કરો છો। તો 0 થી તમે સંખ્યા રેખા પર ચાલો છો તો સંખ્યા રેખા પર ધન દિશામાં ચાલી રહ્યા છો। તો તમે જ્યાં સુધી ચાલી શકો છો ત્યાં સુધી ચાલી શકો છો, એટલે કે સ્થિતિશ સુધી, કે અનંત છે, રેખા અનંત સુધી વિસ્તરેલી છે અને ત્યાં બધી શું છે, સંખ્યાઓ જ સંખ્યાઓ જોવા મળશે। હવે આપણે જોઈએ કે સંખ્યા રેખા પર ચાલવાનું શરૂ કર્યું અને કેટલીક સંખ્યાઓ આપણે એક થેલામાં ભરવાની છે। તો ધન દિશામાં તમે ચાલવાનું શરૂ કરો છો અને એ થેલાના અંદર તમે સંખ્યાઓ ભેગી કરી, તો તમને એ થેલામાં ઘણી બધી સંખ્યાઓ મળશે, જેમ કે 1, 2, 3, પછી ઘણી બધી બધી ધન સંખ્યાઓ। જે આ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એને કહેવામાં આવે છે કે પ્રાકૃતિક સંખ્યાઓ। કઈ સંખ્યાઓ કહેવાશે? પ્રાકૃતિક સંખ્યાઓ। અને હંમેશા આપણે જેમ જેમ આગળ વધતા જઈશું તેમ તેમ એ સંખ્યાઓ આ થેલામાં ભરાતી જશે। તો બધા ધન પૂર્ણાંક જે સંખ્યાઓ છે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે અને આ પ્રકારની સંખ્યાના જથ્થાને સંકેતમાં એન વડે દર્શાવવામાં આવે છે। હવે આપણે આ સંખ્યા રેખાના ઉપર વિરુદ્ધ દિશામાં ચાલવાનું શરૂ કરવાનું છે। તો જો વિરુદ્ધ દિશામાં ચાલીએ તો પહેલાં શું મળે છે આપણને? ધન સંખ્યાઓ તો છે જ, એમાં મળે છે 0। તો 0નો આપણે સમાવેશ આ થેલામાં કરીએ તો આપણને મળશે પૂર્ણ સંખ્યાઓનો જથ્થો, અને પૂર્ણ સંખ્યાઓને સંકેતમાં કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે। હવે આ જ રીતે આપણે આગળ વધીએ તો આપણને બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ મળે છે। તો થેલાના અંદર ધન પૂર્ણાંક આવી ગયા, પછી 0 આવી ગયું અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવી ગઈ। તો આ જે બધી સંખ્યાઓ છે, આખા મોટું જે થેલું ભરાયેલું છે એને કહેવાશે પૂર્ણાંકોનો જથ્થો। આ પૂર્ણાંકોના જથ્થાને સંકેતમાં કેપિટલ ઝેડ વડે દર્શાવવામાં આવે છે। ઝેડ વડે કેમ દર્શાવવામાં આવે છે? તો ઝેડ એ જર્મન શબ્દ છે અને જર્મન શબ્દ ઝેલમ પરથી આવેલો છે, એનો અર્થ થાય છે સંખ્યા। હવે હજુ પણ કેટલીક સંખ્યાઓ બાકી રહી ગઈ છે, જેમ કે આપણે પહેલાં જોઈ હતી કે 1/2, 3/4, 205/206, 5/7, 9/10, આવી બધી સંખ્યાઓ બાકી રહી ગઈ છે। તો આવી બધી સંખ્યાઓને થેલામાં એકત્રિત કરીએ તો આપણને મળશે સમય સંખ્યાઓનો જથ્થો મળે છે। તો સમય સંખ્યાઓનો જથ્થો તમે જોઈ શકો છો, તો સમય સંખ્યાઓમાં આ બધી સંખ્યાઓ આવી ગઈ છે। સમય સંખ્યાઓને ક્યુ વડે દર્શાવાય છે। હવે સમય સંખ્યાને રેશનલ નંબર, મતલબ કે અંગ્રેજી શબ્દ છે રેશનલ અને રેશિયો પરથી આવેલો, અને એને ક્યુ સંકેત એ અંગ્રેજી શબ્દ કોન્ટિનેન્ટ પરથી લેવામાં આવ્યો છે। હંમેશા યાદ રાખવાનું છે કે અહીં ક્યુ, પી અને ક્યુ એ કેવા હોય છે? પૂર્ણાંક હોય, અને એમાં પણ ક્યુ જે હોય છે એ કેવો હોય છે? શૂન્યતર હોય છે। અને સંખ્યા આરને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય, તો આરને સમય સંખ્યા કહીએ છીએ।
હવે થેલામાં રહેલી બધી સંખ્યાઓમાં પી પૂર્ણાંક લેવાના છે અને ક્યુ કેવા લેવાના છે, શૂન્યતર પૂર્ણાંક. તો પીના છેદમાં ક્યુ સ્વરૂપની બધી સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં આપણે જોઈએ કે એકના છેદમાં બે, બેના છેદમાં ચાર, દસના છેદમાં વીસ, પચીસના છેદમાં પચાસ, સુડતાલીસના છેદમાં 94. તો અહીં આ અંશ અને છેદમાંથી આપણે કટ કરીએ તો સંખ્યા આપણને એકના છેદમાં બે જ મળે છે. તો આવા પ્રકારની બધી સંખ્યાઓ, પહેલાં કીધું કે સમય સંખ્યાઓ પીના છેદમાં ક્યુ સ્વરૂપ, તો અંશમાં જુઓ એક છે અને છેદમાં બે છે, મતલબ અંશમાં પી એ પૂર્ણાંક સંખ્યા છે અને છેદમાં બે એ પણ પૂર્ણાંક સંખ્યા છે, શૂન્ય સિવાયની છે, એટલે એને સમય સંખ્યા કહેવાય જ. હવે સમય સંખ્યામાં પણ આ જે સંખ્યાઓ છે, બેના છેદમાં ચાર, દસના છેદમાં વીસ, એ બધી સમાન સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. એ ભલે અપૂર્ણાંક હોય પણ એને આપણે કહીશું સમય સંખ્યાઓ. એટલે યાદ રાખવાનું છે કે સંખ્યા રેખા પર જ્યારે આપણે દર્શાવીશું ત્યારે એકના છેદમાં બે ને સમાન હોય તેવી અસંખ્ય સંખ્યાઓ આપણને મળશે. એકના છેદમાં બે જેવી ઘણી બધી, ખાલી એકના છેદમાં બે નહીં, એવી ઘણી બધી સંખ્યાઓ છે જેની આપણને અસંખ્ય સમાન સમય સંખ્યાઓ મળે છે. અને આપણે દર્શાવીશું એનો સમાન અંક જે એક જે અગણિત એટલે કે આપણને એક જ મળતો હોય, જે અવિભાજ્ય અંક હોય, જેનો એક જ અવયવ હોય, એવી સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું. તો સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. ઓલ ઓફ યુ થેન્ક યુ.